ની તો ડોલરની સામે રૂપિયો આજે નવા નીચલા સ્તર ઉપર પહોંચ્યો છે અને એશિયન કરન્સીમાં ઘટાડાની સાથે સાથે રૂપિયામાં પણ નબળાઈ જોવા મળી છે રૂપિયો આજે એક્યાસી પોઈન્ટ નેવું ના સ્તર પર ખુલ્યો અને જેના કારણે બે હજાર બાવીસમાં અત્યાર સુધીમાં ડોલર સામે નવ ટકા નબળો થયો છે અને આના ઉપર વધુ વિગત લઈએ સહયોગી આરતી મહેતા પાસેથી આરતી આપણી સાથે આરતી રૂપિયામાં નબળાઈના શું ખાસ કારણો રહ્યા છે આજે જે સતતને સતત આપણે દરરોજ જોઈ રહ્યા છે કે રૂપિયામાં દબાણ સાથેનો કારોબાર યથાવત રહેતો દેખાયો છે અને આજે પણ નવા લો સ્તર આપણને રૂપિયામાં બનતા દેખાયા છે શરૂઆતી કારોબારની વાત કરી લઈએ તો ડોલર સામે રૂપિયો જે છે તે ત્રીસ પૈસા જેટલો નબળો થઈને એટી વન એટ પ્રતિ ડોલરની સામે એટી વન નાઇન્ટીના સ્તર પર આપણને ખુલતો જોવા મળ્યો હતો અને ત્યારબાદ રૂપિયામાં એટી ટુ સુધીના સ્તર પણ આપણને જોવા મળ્યા હતા ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો ડોલર સામે ક્લોઝિંગ લેવલની વાત કરી લઈએ તો ડોલર સામે રૂપિયો સત્તર પૈસા નબળો થઈને એટી વન પોઈન્ટ નાઇન્ટી ફાઈવ એટલે ઓલમોસ્ટ નાઇન્ટી ની પાસે આપણે કહીએ કે રૂપિયામાં ક્લોઝિંગ થતું આપણને જોવા મળ્યું છે આજના દિવસે સાથે જ આ વર્ષની વાત કરી લઈએ એટલે બે હજાર બાવીસના લેવલની વાત કરી લઈએ તો હાલ સુધી રૂપિયામાં નવ પોઈન્ટ છ ટકાનો મોટો ઘટાડો આપણને ડોલરની સામે જોવા મળ્યો છે અને જાણકારો મુજબ એમ પણ કહેવામાં આવ્યું છે કે જલ્દી રૂપિયામાં એટી ફોર પ્રતિ ડોલરના સ્તર પણ આપણને જોવા મળી શકે છે એટલે આજે રૂપિયાની જે નરમાશ છે તે આગળ પણ યથાવત રહી શકે છે અને હાલ સુધીની વાત કરીએ તો હાલ સુધી રૂપિયામાં એટી વન પોઈન્ટ નાઇન ટી પ્રતિ ડોલરના જે લો સ્તર છે તે આપણને બનતા જોવા મળી ચૂક્યા છે હવે ડબ્બાના કારણોની વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સ જે મજબૂત થયો છે તે એક કારણ બનતું દેખાઈ રહ્યું છે અને ડોલરની માંગ વધી રહી છે તેને કારણે રોકાણકારો જે છે તે ડોલરમાં સુરક્ષિત કરન્સી તરીકે રોકાણ વધારી રહ્યા છે સાથે જ એફબીઆઈઝ તેલ કંપનીઓ અને ઇમ્પોર્ટર્સ પાસેથી જે ડોલરની માંગ વધી રહી છે તેને કારણે ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે અને યુએસમાં આપણે જોઈએ તો વ્યાજ દર વધી રહ્યા છે તેને કારણે પણ ડોલર ઇન્ડેક્સ મજબૂત 그러제 યુએસ વેડે જે ઝીરો પોઈન્ટ સેવન્ટી ફાઇવ બેઝિસ પોઈન્ટના વ્યાજદર વધારે અને આગળ પણ ફિફ્ટી બેઝિસ પોઈન્ટના વ્યાજદર વધશે તેવા નિવેદનો આપવામાં આવ્યા છે તેને કારણે ડોલર ઇન્ડેક્સ સતતને સતત મજબૂત થઈ રહ્યો છે અને બીજી બાજુ અન્ય કરન્સીની વાત કરીએ તો તેમાં પણ ડોલર સામે આપણને દબાણ સાથેનો કારોબાર થતો દેખા રહ્યો છે સાથે જ ભારતીય ઇક્વિટી બજારની વાત કરી લઈએ તો તેનું પ્રદર્શન પણ આપણને નબળું પડતું દેખાઈ રહ્યું છે પરિણામે રૂપિયા પર આપણને દબાણ જોવા મળ્યું છે ડોલર ઇન્ડેક્સની છેલ્લે વાત કરી લઈએ તો ડોલર ઇન્ડેક્સમાં એકસો પંદરની પાસે આપણને કારોબાર કરતો જોવા મળ્યો છે ડોલર ઇન્ડેક્સ એટલે કમ્પેરિઝન જો લઈએ તો રૂપિયાની સામે ડોલર જે છે તે વધુને વધુ મજબૂત થતો દેખાઈ રહ્યો છે ને ડોલર ઇન્ડેક્સની વાત કરીએ તો ઓલમોસ્ટ એકસો ચૌદ ની ઉપર આપણને કારોબાર એટલે વીસ વર્ષના ઉપલા સ્તરની પાસે ડોલર ઇન્ડેક્સ પહોંચતો દેખાયો છે એટલે રૂપિયાના ફ્રન્ટથી જલ્દી રાહત મળે તેવું નથી લાગી રહ્યું